સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત લોકસભાની 26 સીટોનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના લોકસભા 5 સીટ પર 11 વાગ્યા સુધી 27.40% મતદાન યોજાયું છે. પ્રાંતિજ સલોદ બેઠક પર સવારથી ધીમી ગતિએ મતદાન યોજાયું હતું. તો 11 વાગ્યા સુધી મતદારો દ્વારા 27.40% મતદાન યોજાયું. તો પ્રાંતિજ સલોદના 305 બૂથો પર સવારથી મતદારો દ્વારા ઉત્સાહ જોવા મળ્યો. તો પ્રાંતિજના સવાલ મોયદ સહિત 10 જગ્યાએ ઈવીએમ મશીન ખોટકાયા હતા, તો તંત્ર દ્વારા તાત્કાલિક બદલવામાં આવ્યા. તો સાબરકાંઠા અરવલ્લી સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડે પ્રાંતિજના ભાગપુરથી પોતે મતદાન કર્યું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ફતેપુર ગામથી મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા જાગૃત કર્યા હતા. તો પ્રાંતિજ તલોદના ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પણ તલોદના વક્તાપુરથી પોતે મતદાન કર્યું હતું, જ્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલે પણ મતદાન કર્યું. તો કેટલીક જગ્યાએ મતમથકોએ લાંબી કતારો જોવા મળી હતી. તો યુવાનો સહિત વૃદ્ધોએ પણ પોતે મતદાન કર્યું હતું. પ્રથમ વખત મતદાન કરતા યુવાન મતદારોમાં આનંદની સાથે ખુશી જોવા મળી હતી. પ્રાંતિજ તલોદમાં 11 વાગ્યા સુધીમાં શાંતિપૂર્વક મતદાન યોજાયું. તો 11 વાગ્યા સુધીમાં પ્રાંતિજ તલોદમાં કુલ 27.40% મતદાન થયું હતું. તો જિલ્લામાં કુલ 28.52% મતદાન યોજાયું, જ્યારે 20 ઉમેદવારોના ભાવિ આજ સાંજ સુધીમાં ઈવીએમ વીવીપેડ મશીનમાં કેદ થશે. અને મતદાનથી સ્વાભાવિક લોકો મતદારો બધા જ આ દેશનું નિર્માણ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કર્યું છે દેશ ગુજરાત અને દેશમાં, ત્યારે બધા જ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરશે એવી મારી ચોક્કસ વિશ્વાસ છે અને જીત પણ થવાની છે ચોક્કસ વિશ્વાસ છે. લોકશાહીનું પર્વ છે અને મેં આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે, તો બધાએ આ લોકશાહીના પર્વમાં વોટ આપવો જરૂરી છે. ચૂંટણીનો આજે મોટો તહેવાર હતો જેમાં મને પહેલી વખત મતદાન કરવા મળ્યું, જેનો મને ખૂબ આનંદ છે અને ફરીથી આ ચૂંટણીમાં મતદાન કરવાની આશા છે મને અને ખૂબ ગર્વ અનુભવું છું ભારતના જાગૃત નાગરિક તરીકે. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.